તો માત્ર 24 કલાક બાકી છે વાવાઝોડું ત્રાટકવાને લઈને અને ત્યાં બીજી તરફ એનડીઆરએફની ટીમોને પણ એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવી છે. જાણકારી સામે આવી છે મહા વાવાઝોડાની અસરના પગલે વધુ 3 એનડીઆરએફની ટીમને બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દીવમાં 2ની જગ્યાએ હવે 5 એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવશે. રાજસ્થાનથી 2 અને પૂનાથી 1 એમ કુલ 3 વધુ એનડીઆરએફની ટીમોને એરલિફ્ટ કરીને બોલાવી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં 32 ટીમને વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. મહા વાવાઝોડાની સૌથી વધુ અસર દીવની આસપાસના વિસ્તારોમાં થશે.